वर्णिवेसरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं वेचेतये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो નમો નમઃ બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય શ્રી હરિકૃષ્ણ મહારાજની જય શ્રી ઘનશ્યામ મહારાજની જય બધા ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ શ્રી હરિચરિત્રામૃત સાગર પૂર બીજું તરંગ છવ્વીસમો જે ઈશ્વરોના ઈશ્વર છે દેવોના પણ દેવ છે કારણના પણ કારણ છે આત્માના પણ આધાર છે આત્માના પણ આત્મા છે એવા પ્રગટ પરમાત્મા આપણા જેવા મુમુક્ષુઓને શીખવાડવાને માટે હિમાલયના ઉત્તુંગ શિખરોમાં આવેલું એ પુલ્હાશ્રમનું દિવ્ય વાતાવરણ ચોમાસાનો સમય કડકડતી ઠંડી ડુંગરાઓને ઉડાડી નાખે આવો પવન અને એ ઝંઝાવાતી પવનની વચ્ચે વરસતા વરસાદમાં કડકડતી ઠંડીમાં એક પગે ઊભા રહીને ચાર મહિના સુધી બાલપ્રભુએ તપશ્ચર્યા કરી છે સ્વયં સૂર્યનારાયણ આ પૃથ્વી ઉપર પ્રગટ થયા પ્રભુની આગળ હાથ જોડ્યા છે સદગુરુ મુક્તાનંદ સ્વામી એમ કહે છે હે રાજન ભક્તોને શીખવાડવા માટે પોતાના જીવનથી જ ભક્તોના જીવનને પ્રેરિત કરવા માટે બાલપ્રભુ ગદગદિત થયા સ્તવન કરન કરે સૂર્યકો આપે દેવ કે દેવ મનુષ્ય ચરિત્ર પામે ભેવ स्तवन करण लगे सूर्य को आपे देव के देव अक्षर आदि मुक्त को अतर्क हे यह बात अक्षर आदि मुक्त को अतर्क यह बात देव मनुष्य को लेख में અંતર અંતર રહે રહે મુંજાત મુંજાત દેવ મનુષ્ય ંદ સ્વામી કહે છે શ્રીહરિ સ્વયં દેવોના પણ દેવ છે છતાં સૂર્યનારાયણની સ્તુતિ કરવા લાગ્યા શ્રી હરિ જ્યારે મનુષ્ય ચરિત્ર કરતા હોય ત્યારે તેના ભેદને તેના રહસ્યને કોઈ સમજી શકતું નથી સાંભળજો આ બધા માટે સાંભળવા જેવી વાત આવે છે ભગવાન ઇઝ ધ બેસ્ટ એક્ટર એના જેવો એક્ટર કોણ છે આ દુનિયામાં અને એક એક્ટર પણ આ દુનિયાનો સારો હોય ને રોલ કરતો હોય એ રાજાનો રોલ પણ કરી શકે ભિખારીનો રોલ પણ કરી શકે તમે જોયું છે ને ઇતિહાસમાં જયસુંદરીનું નામ છે વાંચ્યું છે એટલે એવું કહેવાય અજયભાઈ આ એક એવો ઇતિહાસમાં આપણે વાંચ્યું છે જાણ્યું છે ભવાઈ જ્યારે શરૂ થઈ પ્રાચીન નાટકોની શરૂઆત જ્યારે ઇતિહાસમાં થઈ ત્યારે આ માણસ એટલી આબેહૂબ કળાને ભજવી શકતો પુરુષનું પાત્ર સ્ત્રીનું પાત્ર એવું કહેવાય છે પુરુષ પોતે સ્ત્રી બનીને ઘરમાં આવી જાય એની પત્ની એને ઓળખી નથી શકી આટલી આબેહૂબ બધી કળામાં પ્રવીણ હતો એની પત્ની ન ઓળખી શકી ઘરમાં આવીને બેસીને વાતો કરે ત્યાં સુધી નહીં જય સુંદરી તરીકે ઓળખાણો એ વસ્તુ તો આ જગતની થઈ આ જગતનો એક ભવાયો એક નાટકકાર એક નટ એને પણ જો ન ઓળખી શકાય તો જે નટવર છે નટોના સ્વામી છે કળાના અધિપતિ છે એ પરમેશ્વર જ્યારે મનુષ્ય ચરિત્ર કરે ને ત્યારે ભલ ભલાઈમાં મોહ પામી જાય એટલે મુક્તાનંદ સ્વામી દાદા ખાચરને સાવધાન કરે છે કથા સાંભળતા પહેલાં આટલી ગાંઠ તો બધાએ વાળવી જ પડે પરીક્ષિત જેવા રાજાને જો ભગવાન શ્રી કૃષ્ણના ચરિત્રમાં સંશય થઈ શકે પરીક્ષિત જેવા રાજાને બીજાની ક્યાં વાત કરવી એટલે દાદા ખાચરને કહે છે હે રાજન આ બાબત તો અક્ષર આદિ મુક્તોને માટે પણ અતર્ક્ય છે અને અકલ્પ્ય છે તો પછી દેવો અને મનુષ્યો તેના શાલેખમાં તેઓ તો મનમાં મૂંઝાઈ જાય એકવાર અક્ષરધામનો મુક્ત આ પૃથ્વી ઉપર આવ્યો હોય ને અને એ પણ જો ભગવાનની મનુષ્ય લીલા બહુ જોયા કરે ને એ પણ ગૂંચવાઈ જાય અને શ્રીજી મહારાજ જ્યારે પ્રગટ હતા ત્યારે મહારાજે એવા ચરિત્રો કર્યા છે કે વાત જ ના પૂછો એટલે મેં વાત કરી હતી ને દિવ્ય ભાવના પ્રેઝન્ટેશનમાં કે ભગવાન પ્રગટ છે ત્યારે એમાં દિવ્ય ભાવ આવવો એ અઘરો છે મનુષ્ય ભાવ આવી શકે પણ દિવ્ય ભાવ ન આવે પ્રગટ ભાવ આવી શકે દિવ્ય ભાવ ન આવે ભગવાન પ્રગટ છે ત્યારે મોટામાં મોટી મુસીબત એમાં પ્રગટ ભાવ રહી શકે છે પણ દિવ્ય ભાવ નથી રહી શકતો એવા જ ચરિત્ર કરે હવે શ્રીજી મહારાજ પડી ગયા શ્રીજી મહારાજનો પગ ભાંગી ગયો ચાર જણા ટીંગાટોળી કરીને મહારાજને ઉચકીને લાવ્યા અને ત્યારે શ્રીજી મહારાજ આવ્યાને એક પગને બેસાડનાર કોઈક એવો માણસ હશે એને બોલાવીને લાવવા ને એ પછી એટલી બધી સલાહ આપવા મળ્યો ઉતાવળ કરતા નહીં પગ હલાવતા નહીં દહીં ખાતા નહીં ખાટું ખાતા નહીં પાટો છોડતા નહીં પાટો બાંધ્યો અને શ્રીજી મહારાજ કે એમને ભૂખ લાગી દહીં લાવો ક્યાંક આસક્તિ દેખાય કોઈક જગ્યાએ એમનો રાગ દેખાય કોઈ જગ્યાએ આપણને એવું લાગે બધા નિયમો તોડે એવું લાગે હરિભક્તોએ ઠપકો આપ્યો દહીં ન આપ્યું અંતર્યામી રૂપે મહારાજ જાણી ગયા કે આજે પાટો ખોલવા ને બીજો પાટો બદલવા આવે છે પેલો રસ્તામાં છે અને એ તો કડક થઈને આવતો હતો કે આ બધાના ભગવાન પણ પગ ભાંગ્યો એનો પણ આ દુનિયાના ભગવાન જેવા એ ભગવાન થોડા હતા મહારાજે એવી જીદ લીધી મહારાજ કે એમને દહીંને આપો નહીં જમીએ રડવા લાગ્યા મહારાજ માટે દહીં લાવવા એક તાંસળીમાં ભરી મહારાજ દહીં જમે છે અને ત્યાં પેલો પાટો બદલવા માટે વૈદ્ય આવ્યો અને ભગવાન સ્વામિયાને દહીં જમતા જોઈને તાળો ક્યો હા અરે દુનિયાના ભગવાન થઈને દુનિયાને સમજાવવા નીકળ્યા છો તમે તો સમજો આ પાટો કઈ કામ નહીં કરે આ દવા કામ નહીં કરે આ પીડા વેદના ઓછી નહીં થાય છોડો આ શક્તિ દહીંની પાંચ દિવસ દહીં વિના મરી જવાના છો હસતા જાય મહારાજ જમતા જાય મહારાજ કે દહીં ખાવાનું કામ અમારું અને પાટો બદલવાનું કામ તમારું અને હારું થવું ન થવું એ કામ ભગવાનનું તું તારું કર હું મારું કરું ને ભગવાન એનું કરે મહારાજ હશે સંતો બધા એ તો દિવ્ય ભાવવાળા હતા ને સાથે રહેનારા પણ તેમ છતાં મનુષ્ય ચરિત્ર મારે કેવું છે ભલ ભલાની નિષ્ઠા ડગી જાય હા વરજાંગ જાળિયામાં જે શ્રીજી મહારાજે ચરિત્ર કર્યું છે ને મુક્તાનંદ સ્વામી હાથ જોડ્યા મહારાજ આ બધા કંઠી કાઢી નાખશે આ બંધ કરો તમે એકવાર મને લાગે નિષ્કામ સ્વામી કથા કરી છે ની વરજાંગ જાળિયાની હીરાભાઈ ઠક્કરને ત્યાં મહારાજ બીમાર થયેલા જે ચરિત્ર કર્યું છે પેલા પાટા બદલનાર માણસે દવાને બધું તૈયાર કર્યું મલમ તૈયાર કર્યું બીજો પાટો તૈયાર કર્યો અને ગઈકાલનો પાટો ખોલે અને જ્યાં પાતો ખોલેને જ્યાં પાતો ને ન દેખાય ઘાવ ન દેખાય સોજો હતો એ ન દેખાય લોહી વગેરે નીકળેલું તો એ અવાક બની ગયો આ શું મહારાજ સામે જોવે મહારાજના પગ સામે જોવે મહારાજ કે શું જોયે છે તું તારું કામ કર અમને દહીં ખાતા તને ઈર્ષ્યા થાય છે અરે પણ આ પાટો ગઈકાલે હજી બાંધ્યો છે તમારો પગ ખડી ગયો છે ફૂલી ગયો છે સોજી ગયો છે આમાં કેટલી બધી પીડા દેખાતી આજે સોજો નથી ઘા દેખાતો નથી લોહી દેખાતો નથી આ શું મહારાજે પગ તરત પાછો લઈ લીધો મહારાજ કે મેં તને કીધું નહીં તું તારું કર અમે અમારું કરીએ અને ઉપરવાળા હવે શું થાય આવું ચરિત્ર ટૂંકમાં ભગવાન જ્યારે આ પૃથ્વી ઉપર પ્રગટ હોય ત્યારે ભગવાનની મોટામાં મોટી માયા એ છે એમાં પ્રગટ ભાવ આવે એમાં મિત્ર ભાવ આવે એમાં મનુષ્ય ભાવ આવે પણ એમાં ભગવાન ભાવ દિવ્ય ભાવ આવવો અઘરો છે તો ભગવાન જ્યારે પૃથ્વી ઉપર મનુષ્ય રૂપે ન હોય મૂર્તિ રૂપે હોય ત્યારે એમાં દિવ્ય ભાવ આવે આપણે મૂર્તિના દર્શન કરતા આપણને દિવ્યતા દેખાય દિવ્ય ભાવ આવે ભગવાન ભાવ જાગે પણ એમાં પ્રગટ ભાવ નથી જાગતો અને કલ્યાણ માટે બંને વસ્તુ જરૂરી છે દિવ્ય ભાવ પણ જોઈએ અને સાથે સાથે બોલો એ પરોક્ષ ભવતણો પાર આવે નહીં પ્રગટ ઉપાસના એ સૌથી મોટી પ્રગટ ભાવ તો લાવવો જ પડશે એના વિના તો કલ્યાણ થવાનું જ નથી હું કેવા એ માગું છું મુક્તાનંદ સ્વામી દાદા ખાચરને કહે છે હે રાજન ભગવાન આ પૃથ્વી ઉપર આવે ને અને મનુષ્ય ચરિત્ર જ્યારે કરવા લાગે છે ને ત્યારે ભગવાનના મનુષ્ય ચરિત્રને જોઈને તો અક્ષરના મુક્તો પણ ભૂલા પડી જાય તો દેવોની મનુષ્યોની સંતોની ભક્તોની શું વાત કરું માટે રાજન એક જ વસ્તુ વિશ્વાસ શું વિશ્વાસ એ તારો તારો કે કે મારો મારો મુને મુને પછી તારે કે પછી મારે એ સુખ આપે કે દુઃખ આપે આપણને ગમે કે આપણને ન ગમે ગુરુજી એટલા માટે વારંવાર કહે છે વારંવાર એમની કથામાં ઘણી વાર સાંભળીએ છીએ યતો વાંચો નિવર્તન તે અપ્રાપ્ય મન સાહસ મન વાણી અને બુદ્ધિ જ્યાં પહોંચી નથી શકતું એના કરતા આગળનું તત્વ એટલે પરમાત્મા એ મનથી વિચારી શકાય એવું નથી બુદ્ધિથી નિર્ધારી શકાય એવું નથી ચિત્તથી સંકલ્પી શકાય એવું નથી કેવું છે બસ હૃદયથી સ્વીકારી શકાય એવું કેવું છે કેવું છે આમ બાપાને કોઈ કે તમારો આ મોક્ષ કેટલો ધમાલી પણ બાપા અંદર હસતા હોય ધમાલી તારે શું જોવાનું મારે જોવાનું ગમે તેવો તો અહી આ અંદરથી કેવા ફુવારા છૂટે રે મારો છે આ મારાપણાની ગાંઠ ક્યાં વળી છે અલ્પેશ ભગત આ મારું છે એ ગાંઠ કઈ જગ્યાએ વળી છે તમે ક્યારેય વિચારતા નથી લાગતા હજી કહી દો જુઓ આંખ કયું કામ કરે જોવાનું કાન કયું કામ કરે સાંભળવાનું નાક કયું કામ કરે હાથ કયું કામ કરે લખવાનું કામ કરવાનું બધું પગ કયું કામ કરે તો હૃદય કયું કામ કરે એ જ ભૂલ છે વિચારો ક્યારે કોઈ માણસ કોઈને એમ કહે કે હું તને ખૂબ ચાહું છું તો શું કે દિલથી ચાહું છું એમ કે ને બાકી દિલ કરતા માથું મહાન એમ કે માથાથી ચાહું એવું કે કોઈ હું તને માથાથી બહુ ચાહું છું એવું કહે દિલનું કામ છે હૃદયનું કામ છે ચાહવું સ્વીકારવું પ્રેમ કરવો અપનાવી લેવું પોતાનું કરી લેવું સમજ્યા તમે લાગણી વિશ્વાસ પ્રેમ મમત્વ એ હૃદયમાંથી પ્રગટતા તત્વો છે કોઈ એમ કે હું તને જમણાથી બહુ ચાહું ન કે જમણા પવિત્ર ગણે પણ એ લખવા માટે ખાવા માટે બુદ્ધિથી નિર્ધારી શકાય ચિત્તથી સંકલ્પી શકાય કે મનથી વિચારી શકાય એવું તત્વ પરમાત્મા અને ભગવાનને પામેલા એકાંતિક સંત નથી એકાંતિક સત્પુરુષો પણ એવા જ છે હા તમે બુદ્ધિથી માપવા જાઓ તો ન માપાય એક જ એની પાસે રસ્તો છે કયો વિશ્વાસ કયો રસ્તો વિશ્વાસની આંખ જેની ઉઘડી જાય ને તો એટલું સમજો કે ભગવાન અને સંત મળવાના મળવાના ને મળવાના જ એકાદ સબરી જેવું તત્વ શ્રદ્ધાવાન તત્વની જરૂર છે મુક્તાનંદ સ્વામી જેવો મોટો વિશ્વાસ કેવો સ્વામીને નિર્ધાર કે આને આ દેહ કરીને ભગવાન પામવા છે ગુરુ મળ્યા ગુરુઓ બદલતા રહ્યા એક ગુરુ છોડ્યા બે ગુરુ છોડ્યા ત્રણ ગુરુ છોડ્યા પણ નક્કી કર્યું કે એવા ગુરુ શોધવા છે કે જે ગુરુ મને ગોવિંદ સુધી પહોંચાડી દે આપણો નિર્ધાર કેવો ડગલેને પગલે આ ગ્રંથ તમને અને મને આપણી ક્યાં ક્યાં મિસ્ટેક છે તો દેખાડશે જ કંઈક સમજવામાં મિસ્ટેક છે કોઈક વસ્તુ જીવનમાં કરવામાં મિસ્ટેક છે કોઈક વસ્તુ જીવનમાં ઉતારવામાં મિસ્ટેક છે કોઈક બાબતે આપણે બીજાને સંતોને હરિભક્તોને સમજવામાં મિસ્ટેક છે આ ગ્રંથ આ કથા તમને અને મને સમજાવવા માટેની છે અક્ષરધામના મુક્તો પણ પાછા પડે અને વાત તો સાચી છે ભગવાન વ્યાસ એમ કહે તર્કા પ્રતિષ્ઠાનાથ તર્ક ત્યાં પહોંચી નથી શકતો ઓળખ્યા તેના અહોભાગ્ય જૂની વાર્તા છે ગરીબ માણસ અને ભીખ માગીને ગુજરાન ચલાવે એમાં ભીખ મળી નહીં કંઈ ભિક્ષામાં અન્ન મળ્યું નહીં એક તો ગરીબી છે એમાં પાછું ખાવા મળ્યું નહીં દુબળાને બે દુકાળ દિવસ તો માંડ માણેનો એનો પસાર થયો પણ ખાધેલું નહીં ને એટલે રાત્રે ઊંઘ પણ ન આવે રાત્રે પણ બિચારો પડખા ફરે ઊંઘ આવી નહીં જેમ તેમ કરીને અડધી રાત તો કપાણી પછી વિચારું ચાલો હવે આટો મારીએ નદી કિનારે નાવા જઈએ પણ હજી અંધારું હતું નદી કિનારે આવી આટા મારે એમાં એક જગ્યાએ બેઠો એક નાનો એવો સુંડલો પડેલો ટોપલો એ બાસ્કેટની બાજુમાં બેસી જાય એમાં પથરા ભરેલા પથ્થરો લઈ આમ નદીમાં નાખે બીજો પથ્થરો લઈ નદીમાં નાખે ત્રીજો પથ્થરો લઈ નદીમાં નાખે એમ કરતાં કરતાં એણે બધા પથરા નદીમાં નાખી દીધા સવારે કોઈ સાહુકાર માણસ આવ્યો આ સ્નાન કરતો હશે પૂછ્યું ભાઈ આ ટોપલામાં બધી વસ્તુ છે ક્યાં ગઈ હા ભાઈ મેં હમણાં જ ત્યાં બેઠા બેઠા બધી નદીમાં ફેંકી દીધી પેલો માણસ માથું પછાડી રડવા લાગ્યો કેમ એક સંતે મને કહ્યું હતું ટોપલો અહીંયા મૂકીને જા આજે રાત્રે ગુરુ પુષ્ય યોગ છે ચંદ્રના કિરણ દ્વારા એની અંદર એક એક કરોડ રૂપિયાના મોતી તૈયાર થશે સવારે લઈ જજે કરોડો રૂપિયાના મોતી હા તે શું કર્યું નથી મને કહી દીધા ભિખારી પણ ભિખારીનો ભિખારી રહ્યો મોતી મળ્યા પણ ઓળખ્યા નહીં તો ઓળખ્યા નહીં તો શ્રીજી મહારાજ વચનામૃતમાં કહે ચિંતામણી તો છે પણ બાળકના હાથમાં છે બાળકને ચિંતામણી મળે એ સુખી થાય ખરો ન થઈ શકે હા પારસમણી તો છે પણ બકરાના ડોકમાં બકરાના ગળે બાંધી છે પારસમણી તેનાથી બકરાને એક ભરવાડને કોઈને લાભ થાય ઈ પારસમણી હજાર વર્ષ સુધી બકરાના ગળે બાંધી હોય એનાથી સોનું મળે ન મળે છે પારસમણી સાચી પણ બકરાની ડોકે બાંધી છે ચિંતામણી સાચી પણ બાળક જેવા અજ્ઞાનીના હાથમાં છે એમ આ મૂર્તિ ચિંતામણી કરતા મહાન આ મહારાજ ચિંતામણી કરતા મૂલ્યવાન પારસમણી કરતા મૂલ્યવાન પણ આપણે હજી કેવા છીએ પેલા અજ્ઞાની બાળક જેવા આ સત્સંગ પારસમણી કરતા કિંમતી પણ આપણે હજી પેલા ભરવાડ કે બકરા જેવા જ છીએ આ પારસમણીને લોઢું મળે ને તો ખબર પડે કે આમાં કેવો ચમત્કાર છે આમાં કેવી કળા છે તો ખબર પડે એ બકરાના ગળે બાંધવાથી ખબર ન પડે એમ આવા સાધુ હોય આપણા જો નિષ્કામ સ્વામી જેવા સંતો આખો દિવસ હમણાં તેમણે એટલા બધા નિયમ લીધા છે ને અમારે વાત કરવી હોય ને તો મારે પૂછવું પડે કે સ્વામી અત્યારે વાત થશે પિયુડા ઘનશ્યામ મહારાજના પાટોત્સવ નિમિત્તે અઠાવન ની આંકડાથી અઠાવન સ્વામીની વાતો વાંચવી અઠ્ઠાવન માળા કરવી અઠાવન દંડવત કરવા કેટલા બધા નિયમ જેનું જીવન ભજનમય થઈ ગયું એવા સાધુ એની પાસે આવી અને આપણે બકરા જેવા રહીએ ને તો એનાથી લાભ નહીં થાય પણ આપણે લોઢા જેવા જોઈશું ને અને એવા સાધુના ચરણમાં મસ્તક મૂકીશું ને એવા સાધુમાં પ્રેમ કરીશું ને એ કેશે આ સંત તો બહુ સારા રે ખરા કલ્યાણના કરના રે આવા સાધુ મળી જાય ચુંબક મળે લોઢું ખેંચાય એમ આપણું હૃદય ખેંચાય ભલે 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 આપણે આપણે લોઢાના રહ્યા રહ્યા પથ્થર જેવા આપણી નજીવી કિંમત જેવા રહ્યા લોઢું તો કેવું એનો રંગ કાળો હોય કિંમત ઓછી હોય હલકું તત્વ કહેવાય ને લોઢા જેવા છીએ પણ આવા પારસમણી જેવા સંત મળે અને એ સંતમાં આપણું હૃદય જો ચોટે ને મુમુક્ષુ આપણે હોઈએ ને તો એટલી વાત સત્ય છે કે લોઢો લોઢું મટીને સોનું થાય થાય અને થાય બેનું વિશ્વાસ ભગતિ નહીં બેનું વિશ્વાસ ભગતિ નહીં વિશ્વાસ નથી તો ભક્તિ નથી અને ભક્તિ નથી ત્યાં ભગવાન નથી આપણો પાયો વિશ્વાસનો જે હોવો જોઈએ ને ખોટી ડોલરની નોટ હોય તો આપણે હાચી માની લઈએ એક વાર એ તો નક્કી અને ખિસ્સામાં નાખી જ દઈએ એમાં આપણે કંઈ એક્ઝામિનેશન ન કરીએ ખોટી ડોલરની નોટને પણ આપણે હાચી માનવામાં વાર નથી લગાડતા પણ સાચા મહારાજને હાચા સંતોને હાચા માનવામાં કળિયુગનો પ્રભાવ છે અસત્યમાં સંમતિ બધાની થશે અસત્યમાં દરેક માણસની સંમતિ થશે પણ સત્યમાં બધાની સંમતિ નહીં થાય વિશ્વાસ રાખો આ મહારાજમાં વિશ્વાસ ગઈકાલે આપણે વાત કરીને આ સાધુઓમાં વિશ્વાસ તમારું ને મારું કલ્યાણ આ સાધુઓ જ કરી શકશે આવા સાધુ જ તમને ને મને બ્રહ્મરૂપ કરી શકશે આવા સાધુ જ તમને અને મને મહારાજ સુધી પહોંચાડી શકશે એના સિવાય બીજો માર્ગ જ નથી મુક્તાનંદ સ્વામીએ દાદા ખાચરને કહ્યું રાજન બીજું તો તને શું કહું ભગવાનની લીલા તો છે ને એટલે આપણે આગળમાં આવ્યું કે ભગવાનના ચરિત્ર કોઈ સાંભળવા જેવા હોય કોઈ ચરિત્ર સમજવા જેવા હોય અને કોઈક ચરિત્ર જીવનમાં ઉતારવા જેવા હોય ભગવાનના ભક્તે ભગવાનના ભક્તે ભગવાનના ચરિત્રો પણ સાંભળવા જોઈએ અને વિવેકથી સમજવા જોઈએ બધી વાતનું અનુકરણ ન થાય ભગવાન છે ને નટવર છે એની લીલા એવી અપાર છે કે એ લીલામાં આપણી બુદ્ધિ ન પહોંચી શકે એ અભણ કેટલું યાદ રાખે અને ભણેલ ભૂલે જાય તમારા પગ ધોવા દો હે રઘુરાય જે ધોવા દો રઘુરાય જૂની પ્રાર્થના એક ખેવટ એક ખારવો એક નદીના માછલાઓની સાથે નદીના કિનારે વિહાર કરનાર અભણ અજ્ઞાની અંગૂઠા છાપ માણસ રામને ઓળખી જાય કહેવાય છે ને ખેવટ ખારવો રામને ઓળખી જાય પગ ધોવાની માગણી કરી લીધી અને પેલો જ્ઞાની બ્રાહ્મણના કુળમાં જન્મેલો ઋષિનો દીકરો ચાર વેદનો પ્રકાંડ પંડિત કોણ દસ માથાવાળો વાળો દસાનંદ મને એક ભાઈ કે સ્વામી રાવણને ભૂખ લાગી હોય તો કયા માથે રોટલી ખાતો મેં કીધું મને ખબર નહીં દસ માથા એટલે અલગ અલગ એક માથે રોટલી ખાતો હશે બીજા માથાથી શાક ખાતો હશે ત્રીજા માથે અને ભગવાન એની ફેસિલિટી વધારે આપણે વન બાય વન કરવું પડે તો એક સાથે દસે દસ પ્લેટ ઉપાડ લે તો એ ચાલે એવું હશે કંઈક ખબર નહીં કેવી સિસ્ટમ હશે છે આ તો વાત કરીએ દશાનંદ એની પાસે શું નહોતું ઉત્તમ કુળ ઉત્તમ પિતા ઉત્તમ જ્ઞાન ઉત્તમ નગર ઉત્તમ પત્નીઓ ઉત્તમ દાસી બધું જ હોવા છતાં ભગવાનને ઓળખી ન શક્યો સમજ્યા ને તમે પ્રગટ મળ્યા ખરા સામે સામે મળ્યા ખરા અને રાવણને વિચાર આવ્યો છે બે થી ત્રણ વાર પ્રગટ મળ્યા પણ દિવ્ય ભાવ ન આવ્યો ભગવાન ભાવ ન જાગ્યો એની શરણાગતિ ન સ્વીકારી શક્યો મેં કહ્યું ને પ્રગટ મળે ત્યારે એમાં દિવ્ય ભાવ આવવો અઘરો છે અને પ્રગટ ન હોય મૂર્તિ રૂપે મળે ત્યારે એમાં દિવ્ય ભાવ આવે છે પણ એમાં પ્રગટ ભાવ આવો એટલો જ કઠણ છે મુક્તાનંદ સ્વામી કહે છે હે રાજન અરે અક્ષરે આદિ મુક્ત કુ બાત દેવ મનુષ્ય કોન લેખ મે અંતર રહે મુંજાત અક્ષરના મુક્તો પણ એ પરમાત્માની લીલાને કળી નથી શકતા એ અકલ્પ્ય છે અતર્ક્ય છે અકળ છે માટે એક જ માર્ગ છે કયો વિશ્વાસ રાખો આ ભગવાન છે એ ગમે તેવી લીલા કરે છતાં ભગવાન છે આપણને ગમે આપણને ન ગમે છતાં ભગવાન છે આવા સંતો હોય કડવી વાત કરે મીઠી વાત કરે આપણને ગમે એવી વાત કરે આપણને ન ગમે એવી વાત કરે પણ એ ન જુઓ મને શું ગમે છે એનું જીવન એકવાર જોઈ લીધું એકવાર જાણી લીધું એના ધર્મ ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય એકાંતિક ધર્મ જાણી લીધો પછી તો પેલું કપડું જેમ ધોબીને સોપાઈ જાય ને ધોકા મારે છબ છબાવે પાણીમાં નાખે સાબુ ચોપડે ચૂનો લગાવે તો એ કપડું ઊંકે ચૂં કરે માટલું જેમ કુંભારને સોપાઈ જાય માટીને ખોદે માટી માટીને લાતો મારે ખૂંદે એ માટીને ટપ્પા મારે એને ચાક ઉપર ચડાવે તો એ માટી કંઈ બોલે નહીં ને ત્યારે એમાંથી ઘડો થાય જે ઘડામાં પાણી એવું ઠંડુ થાય એવું ઠંડુ થાય ઘડો તો ઠંડા પાણીને ધારે પણ બીજાના અંતરને પણ ઠંડા કરી શકે એમ આપણું જીવન કંઈ દિવ્ય કરવું હશે ને જે સંતનું જીવન એવું હોય એમાં વિશ્વાસ મૂકી દો ગમે કે ન ગમે યોગ્ય લાગે કે ન લાગે પણ એમાં મૂકેલો વિશ્વાસ એ જ આપણને ભગવાન સુધી પહોંચાડે છે નીલકંઠ વર્ણિ સૂર્યનારાયણની સ્તુતિ કરે છે હે રાજન આ પ્રભુની કેવી વિચિત્ર લીલા છે કોણ સ્વામી આમાં કોણ સેવક કોણ કોની સ્તુતિ કરે કોણ કોની પાસે વરદાન માગે આ તો રાજન આ લોકની લીલા જુદી છે ઉપરના લોકની લીલા જુદી છે આ પડદા ઉપર ભજવાતું નાટક જુદું છે અમારે કંડારી ગુરુકુલમાં એકવાર નાટક ભજવાનું પેલો આપણે રોલ કરે ને બધા ડ્રામા એ ડ્રામામાં એક સુરતના બહુ મોટા સેઠ એનો છોકરો એ કંગાળ ભિખારી બનેલો બોલો ફાટેલા કપડાં અને એક પગે લંગડો અને ખમીસ તો હતું જ નહીં અને હાથમાં છકુલ માગવાની એક પછી છોકરો જે ગુરુકુલમાં ફ્રી ઓફ ચાર્જ ભણતો હતો એ પછી શેઠ બનેલો ને પેલા લાત મારીને બાર કાઢી મૂક્યો તો ગુરુજી એટલા બધા હશે ગુરુજી કે એમાં ભિખારી કોણ ને રાજા કોણ આવું જ છે સ્ટેજ ઉપર શું દેખાય છે જુદું છે અને સ્ટેજ પછી શું થાય છે એ જુદું છે આમ તમારા ઘરમાં એવું નહીં બધી જગ્યાએ આવું જ છે અહીંયા એવું લાગે કે આ ભગત મોટા શેઠ છે પણ ઘરમાં પાછા શેટ બદલી જતા હોય આ ડ્રામા તો બધી જગ્યાએ જ ચાલુ છે અહીંયા નહીં મુક્તાનંદ સ્વામી વાત કરે છે કે નીલકંઠ પ્રભુ ગદગદિત થયા આંખોમાંથી અશ્રુની ધારા વહેવા લાગી હાથ જોડી સૂર્યનારાયણનું સ્તવન કરે છે હે તેજોમય હે માર્તંડ આપ કશ્યપ પ્રજાપતિને ઘેર પ્રગટ થયા અખિલ બ્રહ્માંડને પ્રકાશિત કરી રહ્યા છો તે આપને હું નમસ્કાર કરું છું આપના ઉદયથી સમગ્ર જગત સુખી થાય છે જે આપને માનતા નથી તેવા પાપી લોકો અપાર દુખી થાય છે જે કેટલાક આપના ઉદયને આધારે જ કાળની ગણતરી કરે છે તે આપના વિના કાળનો નિર્ધાર કરી શકે નહીં આવા હે પ્યારા પ્રભુ આપને હું નમસ્કાર કરું છું સૂર્યનારાયણનું સ્તવન છે સૂર્ય હોય કે ચંદ્ર હોય આ બધા ઈશ્વરો છે એટલે કે ઐશ્વર્યને આપનારા ભગવાન છે વચનામૃતમાં શ્રીજી મહારાજ એમ કહે કે આ સૂર્યને ચંદ્રમાં આટલું બધું તેજ દેખાય છે તો એણે પણ કોઈક જન્મે પરમાત્માની ઉપાસના કરી છે અને ઉપાસનાના બળે કરીને જ આવા તેજ અને ઐશ્વર્યને પામ્યા છે ગીતાજીના દસમા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે યદ યદ વિભૂતિમત્સત્વમ શ્રીમત્ ઊર્જિત મેવવા વા તત્ત એવાવગ્છત્વ મમતેજ અંશ સંભવમ જે કંઈ શ્રેષ્ઠ છે સારું છે અને શુભ છે એ બધું જ પરમાત્માની આપેલી શક્તિથી જ સારું શ્રેષ્ઠ ને શુભ દેખાય છે સમજ્યા જે સારું છે જે શ્રેષ્ઠ છે અને જે શુભ છે એ બધી જ વસ્તુ પરમાત્માની આપેલી શક્તિની થી જ સારું દેખાય છે શ્રેષ્ઠ દેખાય છે અને શુભ દેખાય છે બાકી આ માયામાં કંઈ શુભ દેખાય છે આ તો ચામડું ઉપર મઢ્યું છે એટલે કંઈક સારું લાગે ને કંઈક રૂપાળું લાગે હમણાં ચામડું આપ ઉપરથી હટી જાય તો કોઈ કોઈની સામે ઊભા રે ખરા સૂંઘવાય ઉભા રે જોવાય ઊભા રે જાણે જ છે બધા કેવું છે અંદર કેવું છે બધાને ખબર જ છે ને અંદર એની કંઈ બહુ જાજી વાત આની ના હોય કથામાં પણ ચામડું ભગવાન ઉપર એવું મઢ્યું છે ને ભગવાનની માયા વિચિત્ર છે હા એટલે વચનામૃતમાં મહારાજ એમ કહે ઉપાસના વિના કોઈ વાતની સિદ્ધિ થતી નથી ભગવાનને સર્વોપરી જાણી ભગવાનને જ કરતા જાણી અને એક મૂર્તિને અસાધારણ ભાવે કરીને મીરાએ જેમ ગિરધર ગોપાલને પસંદ કર્યા હનુમાનજી મહારાજે ભગવાન શ્રી રામચંદ્રજીને પસંદ કર્યા એમ પતિવ્રતાની ભક્તિ પતિવ્રતાની ટેક રાખી અને પૂર્ણ પુરુષોત્તમ નારાયણને સર્વોપરી જાણી ભજવા એવી દ્રઢ ઉપાસના થાય ને એક વાર તો કોઈક વાતની સિદ્ધિ થાય પરમાત્માની મૂર્તિનો કંઈક અનુભવ થાય એને ભગવાનની મૂર્તિના કંઈક દિવ્ય એના જીવનમાં અનુભવો પ્રગટે સૂર્યનારાયણની સ્તુતિ કરે છે સૂર્ય છે એ પણ શાસ્ત્ર પ્રમાણે દેવ છે ભગવાનનું આપેલું ઐશ્વર્ય ભોગવે છે શાસ્ત્ર પ્રમાણે અને ભૌતિક વિજ્ઞાન પ્રમાણે આખી આપણી ગ્રહમાળા જે ઊભી છે ને આ માળખું જે ભગવાને ઊભું કર્યું છે ને એનો ગ્રેવિટી ફોર્સ ક્યાં છે ક્યાં છે આ પૃથ્વીને કયું દોરડું બાંધે છે સૂર્યનું ગ્રેવિટી ફોર્સ ચંદ્ર પૃથ્વી બધી જ વસ્તુ આ સૂર્યના ગ્રેવિટી ફોર્સના આધારે ઊભું છે પેલા પ્રોફેસર ક્લાસ કરાવતા હતા પ્રોફેસર બધું સમજાવતા હશે અને એમાં પછી શ્રદ્ધાવાળા આસ્તિક એટલે એણે કહ્યું કે આ બધી વસ્તુ બરાબર છે આપણે વિજ્ઞાન જાણીએ છીએ સાંભળીએ છીએ પણ અંતે તો આ બધું જ માળખું આકાશમાં ફરે છે સૂર્યની ચારે બાજુ પૃથ્વી ફરે પૃથ્વીની ચારે બાજુ પાછો ચંદ્ર ફરે આ મગજમાં આવે આ મગજમાં વિજ્ઞાનમાં એટલે પ્રોફેસરે ટૂંકમાં કીધું કે આ બધું હું તમને એક્સપ્લેન કરું છું પણ અંતે આ બધાનું મૂળ ભગવાન છે એટલે આ બધું ચાલે છે પૃથ્વી તણો પીંડો કર્યો રજલાવતો ક્યાંથી હશે ત્યાં કોઈક સ્ટુડન્ટ વિદ્યાર્થી ઊભો થઈ એણે તર્ક કર્યો કે સાહેબ તમે એમ કહો છો આ બધું ભગવાનને લીધે ફરે છે ચાલે છે આ તો ગ્રેવિટી ફોર્સને લીધે ચાલે છે ત્યારે ટીચરે બહુ સરસ વાત કરી અરે તું એમ કહે છે કે ગ્રેવિટી ફોર્સને લીધે ચાલે છે પણ સૂર્યમાં ગ્રેવિટી ફોર્સ તારા અંકલ મૂકવા ગયા હતા કેટલો ત્યાં મૂકવો ગ્રેવિટી ફોર્સ કેટલો દૂર સૂર્ય કેટલા મિલિયન માઇલ્સ દૂર છે પૃથ્વીથી ત્યાં એનો ગ્રેવિટી ફોર્સ અને આ પૃથ્વીની અહીંયા આટલી મોટી પૃથ્વી કંઈ નાની છે તું તારા અંકલને તારી હાથ પેઢી ભેગા છે ને એક દડાના નાના ગ્રેવિટી ફોર્સથી પકડો ટ્રાય તો કરો ક્યારે આપણે આ ઝુમ્મરને પકડી ન શકીએ ગ્રેવિટી ફોર્સથી કેટલા બધા સ્ક્રૂ મારે ત્યારે અધર રહ્યું છે અને આવડો મોટો સૂર્ય આકાશમાં વાત તો સાચી ને અંતે ભગવાન જ કરતા હરતા છે વિજ્ઞાન ગમે એટલા માથા પછાડે વિજ્ઞાનનું કામ કેવું છે શેરડી વાવવાની સાંભળો વાવ્યા પછી એને પાણી નાખવાનું એને તૈયાર કરવાની અજ્ઞાની માણસો પંડિત માણસો ડાપણવાળા માણસો બુદ્ધિવાળા માણસો એ બુદ્ધિની કસરત કરે બધી શેરડી વાવે પાણી નાખે પછી એ શેરડી તૈયાર થાય પછી એના એને કાપે પછી એનો રસ ટેસ્ટ કરીને પછી કે હા હવે વાત સાચી શેરડી ગળી છે આટલું કર્યા પછી બોલે પછી એમ કે હા હવે વાત સાચી જ્ઞાની માણસો આવું કરે અને પ્રેમી માણસો શું કરે શેરડીનો રસ તૈયાર પી લે ઉનાળામાં પછી કે શેરડી જેવી મીઠી વસ્તુ કોઈ છે નહીં આ બેમાં કયો હારું ભીખું દાદા મેથી નાખે ને મેથી ઉગે ને પછી ભજીયા થાય કે તૈયાર સ્ટોરમાંથી લઈ આવીને ભજીયા ખાઈને હોઈ જાય અને પછી કે મેથીના ગોટા બહુ સરસ હતા હા કયું સારું કયું સેલ્લું કયું ઈજી જ્ઞાની માણસો બુદ્ધિવાળા માણસો ક્યારેક ક્યારેક પોતાનો સમય પોતાની શક્તિ બધું વેડફે છે બગાડે છે આ છેલ્લે તો નિષ્કર્ષ એ જ આવવાનો બધાનો વિશ્વાસી માણસ શાસ્ત્ર ઉપર સંતો ઉપર વિશ્વાસ રાખે કે સંતોએ કહ્યું આ બધું ભગવાનને આધારે છે વાત સાચી અંતે તો દરેકનું અંતિમ મૂળ અંતિમ કારણ ભગવાન જ છે પણ સીજી મારે મનુષ્ય લીલા કરે છે સૂર્યનારાયણની સ્તુતિ કરે છે કાળની ગણતરી તમારે આધારે થાય વાત સાચી હા આપણી આ ઘડિયાળો ચાલે છે ને તો ઘડિયાળો હવે થઈ બાકી પહેલાં જૂના સમયમાં સૂર્ય આકાશમાં જોઈ લોકો કહી દેતા કે બપોરના બાર વાગ્યા સૂર્યને આકાશમાં જોઈને કહી દેતા હવે રોંઢો થયો અને સૂર્યને પશ્ચિમ દિશામાં જોઈ કહી દેતા હવે રાત થઈ સૂર્યને આધારે જ ઘડિયાળ ચાલે છે આ સમયનું ચક્ર સૂર્ય ચલાવનાર છે સૂર્ય સિદ્ધાંત નામનો ગ્રંથ છે સંસ્કૃતમાં આ ગ્રંથ એવો છે કે ગ્રંથના જ્ઞાની માણસો બહુ ઓછા છે મને યાદ છે ઘણા વર્ષો પહેલા જર્મનીથી એડવર્ટાઈઝ આવી હતી જાહેરાત આવી હતી કે સૂર્ય સિદ્ધાંતના સારા જ્ઞાની પંડિતોની અમારે જરૂર છે જ્યોતિષશાસ્ત્ર જે જાણો છો ને એક્યુરસી અને પાવરફુલ મેથેમેટિક્સ જ્યોતિષ જેવું દુનિયામાં ક્યાંય નથી હું તો ભણો છું જાતકા ભરણમ માનસાગરી ભૃગુ ભૃઘુસંહિતા એવા ગ્રંથો છે માણસને આમ નખથી શીખા સુધી જોઈને તમે કહી શકો ગઈકાલે કેવો હતો આવતીકાલે કેવો હશે ક્યારે જીવશે ક્યારે મરશે ક્યારે બધું જ પણ એ શાસ્ત્ર ડિક્લેરેશન માટે નથી એટલું પરફેક્ટ એટલું એક્યુરેટ એ શાસ્ત્ર છે ગોપીનાથ પંડિતજી કાશીના બહુ સારા વિદ્વાન આવા જ્ઞાની હતા એવા ઘણા જ્ઞાની છે હું પણ મળ્યો છું પણ આ વસ્તુ માર્કેટિંગ માટે થવાનું એ થવાનું પછી પછી કે તને મંગળ નડે છે ને મંગળની વીંટી પહેરાવે ને પછી શનિ નડે છે શનિ વીટી પહેરાવે પછી એના મંત્ર જપ કરવા ચાર જણાને બેસાડે આ એની કંઈ રીતો નથી સૂર્ય સિદ્ધાંત આખું કાળચક્ર સૂર્યના આધારે ચાલે છે કદાચ તમે જાણતા હો કે ન જાણતા હો આપણી તિથિ જે ચાલે છે ને બધી તિથિ પડવો બીજ ત્રીજ બરાબર એ ચંદ્રને આધારે ચાલે છે બરાબર ચંદ્રની એક કળા હોય ત્યારે પડવો બે કળા હોય ત્યારે બીજ પણ તમે જોયું તમને સમજાવો છો ક્યારેક ત્રીજ હોય ને સીધી પાંચમાં આવી જાય ચોથ જતી રહેવું જોયું તમે ક્યારેક તેવું કેમ થયું ક્યારે મનમાં વિચાર્યું તમે ક્યારે ના વિચાર્યું તમને એમ થયું છે તાવ આવી ગયો છે એટલે એક દિવસ રજા પાડી દીધી એવું અજયભાઈ કેવું લાગે છે એવું નથી ક્યારે આપણા મનમાં આવો વિચાર આવતો જ નથી ઘણી વાર બે એકાદશી આવી જાય બોલો તેથી ચંદ્ર ઢીલો પડી ગયો છે એવું એવું નથી આખી ગ્રહ માળા આપણી જે ચાલે છે સૂર્યને આધારે પણ આ ગ્રહ માળાને ચલાવનાર બે તત્વો છે સૂર્ય અને ચંદ્ર એટલે રાશિ જ્ઞાન આપણે જે કહીએ છીએ જેના આધારે જન્મકુંડળી દરેક મુહૂર્ત પ્રતિષ્ઠાનું મુહૂર્ત મંદિરનું મુહૂર્ત ગ્રહણ ક્યારે થશે આ બધું ચક્ર જેના આધારે ચાલે છે સૂર્ય અને ચંદ્રની ગતિથી ચંદ્ર અને સૂર્યની ગતિ એમાં સૂર્યની ગતિ પ્રમાણે ચંદ્રને લેવા માટે એની કળાનો ક્ષય થાય કોઈક કળાનો અને કોઈક કળાની વૃદ્ધિ થાય એ જ્યોતિષશાસ્ત્રના આધારે નક્કી થાય કઈ કળાનો ક્ષય કરવો અને કઈ કળાની વૃદ્ધિ કરવી એટલા માટે એક ક્ષય વૃદ્ધિ ક્ષય વૃદ્ધિ થતાં થતાં ત્રણ વર્ષે એક આખો મહિનો જેને અધિક મહિનો કહેવામાં આવે અંગ્રેજીમાં એ લોકો શું કહે છે લિપિયર એક દિવસ વધારી દે છે પણ આ બધાના મૂળમાં અંગ્રેજીના મહિના હોય અંગ્રેજીના સારામાં સારા પ્રોફેસરો સારામાં સારા જ્ઞાની માણસો અત્યારે સંસ્કૃતના સારામાં સારા ટોપ મોસ્ટ પંડિતો બધા જર્મનીમાં છે એટલું મોટું રિસર્ચ કરી રહ્યા છે તમે જે રિમોટ કંટ્રોલ વાપરો છો ને એ રિમોટની શોધ પાણની અનુવૃત્તિના આધારે થઈ છે પણ તમને પાણીની ખબર નથી ને અનુવૃત્તિ ખબર નથી એટલે તમને એક જ વસ્તુની ખબર કઈ કે ચાપ દબાવે એટલે લાઇટ બંધ ને ચાપ દબાવે એટલે લાઇટ ચાલો આટલી ખબર છે આપણને ગ્રહમાળાના અભ્યાસ માટે સૂર્ય સિદ્ધાંત નામનો ગ્રંથ સંસ્કૃતમાં લખેલો એટલો દિવ્ય ભવ્ય ગ્રંથ છે જો કે મેં એટલો બધો એનો થોડો ઘણો એક બે શ્લોક વાંચ્યા છે બહુ ગહન ગ્રંથ છે અને આપણે એટલો બધો ટાઈમ નહીં ને કહીએ તો તમારા જેવા બે જણા આવી જાય સ્વામી થોડું જોઈ દો ને કહી દો ને થોડું કાલે હું થવાનું પરમ દિવસે હું થવાનું ગુરુજીની આજ્ઞાની ઈચ્છા હતી એટલે સંસ્કૃતના ગ્રંથો વાંચવા જાણવા મળ્યા પણ એટલો મોટો ખજાનો છે એટલો મોટો ખજાનો એ ભગવાનનો મૂકેલો ખજાનો છે ભગવાનની કૃપા હોય એ જાણી શકે વાંચી શકે સૂર્યને આધારે કાળની ગણતરી ચાલે છે ભગવાન શ્રી સૂર્યની સ્તુતિ કરે છે આપના ઉદય અને આધારે દેવ દાનવ અને મનુષ્ય નર કે નારીના આયુષ્યનું માપ કરેલું હોય છે તે આપને હું નમસ્કાર કરું છું આપ પ્રત્યક્ષ પ્રભુ છો આપ જ દેવ છો આપનો આ ભેદ્ય રહસ્ય સહુ કોઈ જાણે છે આપનો પ્રતાપ લગારેક પણ ગુપ્ત નથી આપને હજારો નમસ્કાર કરું છું હવે આમાં કોણ પ્રભુને કોણ દેવ એટલે તો મુક્તાનંદી આગળ કહી દીધું કે આ પ્રભુની લીલા એવી છે ને કે એમાં ભલ ભલા ભરમાઈ જાય એવી લીલા છે જ્યારે શ્રીહરિએ હાથ જોડીને આવી રીતે સ્તુતિ કરી ત્યારે વિચક્ષણ સૂર્યનારાયણ બોલ્યા હે હરે આપના હૃદયમાં જે ભાવ હોય જે ઈચ્છા હોય તે માગો સૂર્યનારાયણ એટલા માટે કહે છે આગળ કહેશે હમ હે તુમારે ચરણ દાસા માગન આયે હો હમ પાસા હમ હે તુમારે ચરણ દાસા માગન આયે હો હમ પાસા એ તુમારો ચરિત્ર હે ભારે તામે મોહન હોવે હમારે સૂર્યનારાયણે હાથ જોડી પ્રભુને કહ્યું પ્રભુ માગો હવે તમે તપ કર્યું છે મને યાદ કર્યો છે સેવાનો અવસર આપ્યો છે તમારી સેવા પૃથ્વીમાં જ્યાં સુધીને સૂર્યને ચંદ્ર રહેશે ત્યાં સુધી ભારતવાળા સિદ્ધો ગાંધર્વો દેવો યક્ષો રાક્ષસો બધા જ કરવાના છે તો એ સર્વોપરી પુરુષોત્તમ નારાયણ આ બ્રહ્માંડમાં પધાર્યા અને મને સેવાનો મોકો આપ્યો મને યાદ કર્યો પ્રભુ બોલો આપની શું સેવા કરું હમ હે તુરે ચરણ દાસા હું તો તમારો ચરણનો દાસ છું તમે આપ મારી પાસે પ્રભુ માગવા આવ્યા છો આ તો તમનું તમારું બહુ ભારે ચરિત્ર છે એ હે તુમારો ચરિત્ર હે ભારે મોહન આવે હમારે તમારું આ ચરિત્ર એવું છે ન સમજી શકાય એવું તો પ્રભુ તમારા આ ચરિત્રમાં હું મોહ ન પામું આટલી કૃપા કરો તમને કંઈક આપી હું અહંકારી બની જાવ એટલી કૃપા કરો અંતે તો તમારું જ આપેલું હું તમને આપું છું વસ્તુ ગોવિંદ ગઈકાલે મેં પેલી વાત નહોતી કરી વિડીયો જોવા જેવો છે હા પેલા ભંવરલાલ દોશી તેરસો કરોડ ની પ્રોપર્ટી છોડીને સાધુ થઈ જાય રાજાઓ સાધુ થતા આવું આપણે સાંભળ્યું છે વાંચ્યું છે રજવાડાઓ છોડીને સાધુ થઈ ગયા મહારાજના સમયમાં તમે જો આનંદાનંદ સ્વામી વગેરે આપણે સાંભળ્યું છે પણ અત્યારે આટલો વૈભવી પુરુષ અને સંયમનું જીવન સ્વીકારે આ સાચો ત્યાગ છે અંતે તો જે વસ્તુ છે બધી ભગવાનની જ છે આપણી કોઈ માલિકી છે નહીં સૂર્યનારાયણ પ્રભુને પ્રાર્થના કરે છે તમારા ચરિત્રમાં હું મોહ ન પામું આવું વરદાન હું આપની પાસે પહેલાં માગું છું સૂર્યનારાયણે પહેલાં પ્રાર્થના કરી લીધી અત્યારે આપ અમારે લાગાવ્યા છો હે દયાળુ પ્રભુ હવે આપ મારી પાસે માગો હું તત્કાળ તન અને મન આપને બધું જ આપી દઉં ત્યારે હાથ જોડીને નીલકંઠ પ્રભુ બોલ્યા કામ ક્રોધ લોભ દંભ અને મોહ વગેરે અંતઃશત્રુઓથી તથા ઇન્દ્રિય અંતઃકરણના સમુદાયથી મારી રક્ષા કરજો કેવું માગ્યું કે જેનાથી હું અખંડ નેષ્ઠિક બ્રહ્મચારી રહું હું જ્યારે આપને સંભાળું ત્યારે આવીને મને દર્શન દેજો જે પોતે પરમાત્મા છે સદગુણના ભંડાર છે અને સદગુણ શું એ પરમાત્માનો સ્વીકારેલો દુર્ગુણ પણ સદગુણ સમાન જ છે પરમાત્માનું સ્વીકારેલું અસત્ય પણ અંતે તો સત્ય જ છે એવા પરમાત્મા એ પ્રભુ માગણી કરે છે મને નિષ્ઠિક બ્રહ્મચારી બનાવજો આ ભગવાનની માગણી નથી તમારે ને મારા સંતોને ભક્તોના જીવનમાં ભગવાન પાસે શું માગવું ભક્ત ચિંતામણીના ભગવા આજે ગાવામાં આવે જ છે ને એ દેશોમાં દેહ સુખ સંયોગ દેશોમાં હરિજન દેશોમાં પ્રભુ જગત મોટાઈ જગતની મોટાઈ ન આપતા સાચો ભક્ત શું માગે અને ખોટો ભક્ત શું માગે બે ની માગણીમાં તફાવત છે હા ખોટો હોય ખોટું જ માગે અને સાચો હોય તે સાચું માગે આજે જ્યારે ત્યાગ અને વૈરાગ્યની કથા ચાલે છે ને નીલકંઠ બાલપ્રભુ બ્રહ્મચર્યની માગણી કરે છે આ વસ્તુ બહુ સમજવા જેવી છે કહેવાય છે ને જ્ઞાનની મોટી મોટી ગાંસડી કરતા પણ ચારિત્રની ચપટી પણ મહાન છે આજના માણસના જ્ઞાનના ગાંસડાઓ એટલા બધા વધી ગયા દરેક માણસ જ્ઞાની બનતો જાય છે વધારે પડતો દોડ ડાયો બીજા માટે જ્ઞાનનો ઉપયોગ કરે છે ચારિત્રની ચપટી આ જ્ઞાન આપણામાં આવ્યું કે નહીં જોઈએ ઇતિહાસમાં થોડી નજર કરીએ ને બ્રહ્મચર્ય શું છે લોકોને ખબર નથી હોતી આ અમેરિકાનો સત્સંગ આપણો લોયાધામ પરિવાર તો ગુરુજીની કૃપા કહેવાય આપણા ઉપર કે અક્ષરધામની યાદી અપાવે અક્ષરના મુક્તોની યાદી અપાવે એવા સંતો એવા ભક્તો એનો આ બહુ મોટો એક સમુદાય છે પણ અમે વિચરણમાં જઈએ ને એવા એવા ભટકાય ને સ્વામી અમારી દીકરીને આશીર્વાદ આપો ને તમારે ક્યાં અડવાનું છે બને એવા દાખલા ન એવું નહી બ્રહ્મચર્ય શું છે અષ્ટ પ્રકારે બ્રહ્મચર્ય આમ તો બ્રહ્મ એટલે ભગવાન ભગવાનને પામવા માટેનું વ્રત એટલે બ્રહ્મચર્ય બીજો અર્થ થાય બ્રહ્મચર્ય એટલે ઇન્દ્રિયોની વૃત્તિને વિષયમાંથી પાછી વાળવી ઇન્દ્રિયોની વૃત્તિને વિષયમાંથી પાછી વાળી અને ભગવાનમાં મૂકવી આંખથી કાનથી બધું બ્રહ્મચર્ય શ્રવણમ કીર્તનમ કેલિહિ પ્રેક્ષણમ ગુહ્યભાષણમ સંકલ્પઃ અધ્યવસાય ક્રિયા નિવૃત્તિ રેવચ સ્ત્રીનું શ્રવણ કરવું સ્ત્રી હોય તો પુરુષ વિશે બંને સમજવાનું છે બ્રહ્મચર્ય એટલે જેમાં જેનું આકર્ષણ છે જેમ આપણે મધ્યનું તેત્રીસમું વચનામૃત આમ તો મધ્યનું તેત્રીસમું વચનામૃત નિષ્કામી વ્રતનું વચનામૃત છે બ્રહ્મચર્યનું વચન અમૃત છે મધ્યના તેત્રીસ માં મહારાજ શું કે જો સાંભળો નિષ્કામી ભક્ત હોય તેના હાથની જ સેવા અમને ગમે છે શ્રીજી મહારાજ બોલે છે નિષ્કામી વર્તમાન રાખે તે જ અમને વાલો છે ને તે જ અમારે આલોકમાં અને પરલોકમાં તેની સાથે જ અમને મેળાપ રહે છે અને નિષ્કામી ભક્ત ઉપર થી અમને કોઈ દિવસ હેત ઓછું નથી થતું મધ્યનું 33મો ઓછના મૃત શરૂઆત ક્યાંથી કરી જેણે જેનું કલ્યાણ જેવી રીતે માન્યું હોય તે કહો અમે અમારા અંગની વાત કરીએ છીએ અમે જેવી રીતે કલ્યાણ માન્યું છે તે કહીએ છીએ અને પહેલી જ વાત બોલ્યા અમને જે પદાર્થમાં હેત જણાય તે પદાર્થનો ત્યાગ કરીએ ત્યારે અંતરમાં સુખ વર્તે અને આસક્તિની દુનિયામાં પરણેલો હોય દસ વર્ષ પંદર વર્ષ જોડે કાઢ્યા હોય અને પછી ક્યાંક જુદે હેત મને તો ત્યાં જાય પાછા ઓખરિયા ઢોર કરતા ભૂંડા જીવન થઈ રહ્યા છે આઠ વસ્તુ સાંભળવું સ્ત્રી વારંવાર પુરુષ વિશે સાંભળે આસક્તિ થયા વિના રે જ નહીં પુરુષ વારંવાર સ્ત્રી વિશે સાંભળે આસક્તિ થઈ આવી અસંભવ વસ્તુ છે શ્રીજી મહારાજે એટલા માટે તો કહ્યું કે ભગવાને હેતરૂપી કળ ચડાવી છે સ્ત્રીને પુરુષમાં ને પુરુષની સ્ત્રીમાં સહજ હેત થાય છે એટલે તો શ્રીજી મહારાજ બોલ્યા અમે અક્ષરધામમાંથી રીત લઈને આવ્યા છીએ કોઈએ નોખું કર્યું નહોતું અને કોઈ નોખું કરવા નથી અમે નોખું કર્યું શું શું નોખું કર્યું સ્ત્રી અને પુરુષની સભા નોખી કરી રામની વાત પણ રામની વાત પણ કામમાં આવીને સાંભળશો ને ત્યાં રામ નહીં રહે વાત કથા નહીં થાય અને જોડે બેસીને સાંભળે કલ્યાણ ન હોય અને મંદિરોમાં કેવા ડખા થાય જ છે તમે જુઓ આ તો સત્સંગી ભક્તો ધર્મની મર્યાદામાં છે એટલે સલામત છે સંયમના કિનારા જ્યાં તૂટ્યા છે ને સંયમના કિનારા જ્યાં તૂટ્યા છે ને ત્યાં જીવનની સરિત્યાઓ સુકાઈ ગઈ છે મંદિરોમાં એકાબીજાના બૈરા બદલી જાય મારે ક્યાં કડવી વાતો કરવી અત્યારે બન્યા છે દાખલા આવતા હોય મંદિરમાં અને ખબર પડે ને મંદિરોમાં ધમાલ ધમાલ પછી મંદિરનો વાક કરે સાધુનો આ કોઈનો વાક નથી દરેક વ્યક્તિનો પોતાનો વાક છે ભગવાનની મર્યાદા શા માટે તોડો છો થોડા શનિવાર પહેલા નિષ્કામ સ્વામીએ સભા કરી હતી તમે અમે તો બાર હતા લાઈવ સભા સાંભળતા હતા થોડી શ્રીજી મહારાજ કેવું બોલ્યા છે મદિરા વિષ અહી અનલ મદિરા આમ તો આ બધી વસ્તુ ખતરનાક છે મારી નાખે એવી પાયમાલ કરી દેવી મદિરા એટલે દારૂ વીસ એટલે ઝેર એટલે સર્પ અને અનલ એટલે અગ્નિ આ ખરાબમાં અગ્નિમાં કોઈ પડે તો શું થાય સર્પ કોઈને કરડે તો શું થાય મહારાજ એમ કહે છે મદિરા વીસ અહી અનલ આ બધી વસ્તુ ખરાબ છે તાસે કોટી ગની પ્રકારા પણ એના કરતા પણ કરોડ ઘણું વધારે નુકસાન કરનાર તત્વ કોણ છે નારીમે દોષ રહે અપારા કેમ તો શ્રીજી મહારાજ કહે છે કે મદિરા પીવાથી નુકસાન થાય જોવાથી નુકસાન ન થાય પણ આ સ્ત્રી તત્વ તો એવું છે જોવાથી અને આજે નેટમાં ચારે બાજુ તમે ગમે ત્યાં જુઓ નેટ એટલે કરોળિયાનું ઝાડું નેટને વાપરનારા ઇન્ટરનેટને વાપરનારા જો સંયમની રેખા ચૂકી ગયા ને ફેસબુક જોઈને અરે પાંચમી વાર મને નિષ્કામ ઇન્ડિયા બોલો આશીર્વાદ લેવા આવ્યા હતા હવે આપણે આશીર્વાદ આપવાની ઈચ્છા થાય સાપ આપવાની ઈચ્છા થાય અંદરથી ઈચ્છા શું થાય બોલો પાંચમી વાર પરણવા જાય સ્વામી આશીર્વાદ આપો મળી જાય અલ્યા આ ભલા માણસ કૂવામાં પડાવે કૂવામાં તારા માટે આ પૃથ્વીનો કોઈ કુએ ભગવાને નહીં રાખ્યો હોય વર્ષે વર્ષે પરણે પરણે મુબારક છે દુનિયા જે રસ્તે ચાલે સત્સંગમાં કથા વાર્તા સાંભળનારા પોતાના પરિવારને સલામતી થી જોનારા ઈચ્છનારા એવા તો સંયમની મર્યાદાઓ પોતાના જીવનમાં અને પોતાના પરિવારમાં દ્રઢ કરવાની જરૂર છે ચારે બાજુ આગ લાગે છે આગ એક એકના કુટુંબ એક એક ના પરિવાર એક એક માણસની સુખ અને શાંતિ સળગી રહી છે અત્યારે અમે ટેનેસીમાં ગયા નામ નથી એક ભાઈ એવા મને કે સ્વામી મળવું છે કરોડોપતિ માણસ પછી બેઠા એટલા ગળગળા એવા રડવા લાગ્યા એને જે પોતાના ઘરની વાત કરી તમે સાંભળો ને મદિરા વીસ ઝેરપી લેવું સારું અહીં સર્પ કરડે ને એ સારું અનલ અગ્નિમાં એકવાર પડી જાય ને તો મરવું એકવાર મરે પણ નારી છે ને સ્ત્રીની આસક્તિ છે ને સ્ત્રીને પુરુષની આસક્તિ છે ને આઠ રીતે જન્મે છે એટલે જેણે આસક્તિથી બચવું હોય એ ભગવાનના સંતોએ ને ભક્તોએ આ વાત યાદ રાખવા જેવી કઈ વાત તમે જેના વિશે સાંભળશો એમાં આસક્તિ થશે જેના વિશે બોલશો શ્રવણમ પછી કીર્તનમ બોલવું બે રીતનું એક નિંદાની રીતે બોલવું અને એક મહિમાની રીતે બોલવું અંત્યનું વચનામૃત ચોવીસમું ચોવીસમું અંત્યનું છેલ્લી પેરેગ્રાફમાં મહારાજે વાત છેલ્લી પેરેગ્રાફની વાત મહારાજ એમ કહે ભગવાનના ત્યાગી સંતોએ સ્ત્રીઓનું મહાત્મ્ય સમજવું નહીં સ્ત્રીઓ સ્ત્રીઓનું સમજે પુરુષો પુરુષોનું સમજે એમાં કલ્યાણ રહ્યું છે કારણ કે મહાત્મ્યના નામે પણ મન ચંચળ છે એ ક્યારે લપશે કઈ નક્કી નથી વાત તો સાચી છે ને શ્રવણમ એટલે સાંભળવું કીર્તનમ એટલે બોલવું કેલીહી એટલે એની સાથે રમવું પુરુષો પુરુષોમાં રમત કરતા હોય બેનો બેનોમાં રમત કરતા હોય એમાં એટલું આકર્ષણ વિજાતી આકર્ષણ એવું નથી પણ સ્ત્રીઓ પુરુષો ભેગા થઈને જ્યાં ક્રીડાઓ થતી હોય ત્યાં વિસ્ફોટો થવાના થવાના ને અને થઈ જ રહ્યા છે આખી દુનિયામાં જુઓ જ છો તમે સ્વામી વિવેકાનંદે કહ્યું હતું અમેરિકાની અંદર જ્યારથી આ સહ શિક્ષણ ચાલુ થયું ને બોઇઝ એન્ડ ગર્લ્સ એક સાથે એક રૂમમાં બેસી સ્ટડી કરે આ સહ શિક્ષણ જ્યારથી ચાલુ થયું ને ત્યારથી શિક્ષણની અધોગતિ શરૂ થઈ આ શિક્ષણ આ શિક્ષણ લોકોને આગળ નહીં લઈ જાય આ શિક્ષણ લોકોને અધોગતિમાં લઈ જશે છે જ એવું જ ને અત્યારે શ્રવણમ કીર્તનમ કેલિ પ્રેક્ષણમ એટલેને જોવું ગુહ્યભાષણમ એના વિશે ગુપ્ત એકાંતમાં વાર્તાલાપ કરવો સંકલ્પઃ મનથીનું ચિંતન કરવું અધ્યવસાય એટલે એના વિશે નિર્ધાર કરવો અને ક્રિયા નિવૃત્તિ સાક્ષાત એની સાથે સ્પર્શ કરી અને મળવું વગેરે આ આઠ પ્રકારની ક્રિયાને છોડવી એનું નામ બ્રહ્મચર્ય એ આ જ પ્રકારની ક્રિયા છોડે તો એની આસક્તિમાંથી બચી જાય અને એની આસક્તિમાંથી બચે તો જ એનું મન પરમાત્મામાં લાગે આજે ચારે બાજુ તમે જુઓ ટીવી જાહેરાતો માર્કેટિંગ પેપરવર્ક કોઈ પણ વસ્તુ તમે લેવા જાઓ કોઈ પણ વસ્તુ પહેલા સ્ત્રીનો ફોટો મળે બોલો ફટાકડા ઉપર ઇન્ડિયામાં જો તો ચારે બાજુ સ્ત્રીઓ ફોટો આપણે ફટાકડા ઉપર સ્ત્રીના ફોટાની શું જરૂર પણ એ જોતા જોતા જ ફટાકડા લઈ લે પછી હવે આનાથી મોટી કઈ માયા એક ઇતિહાસ મારે કેવો છે પાંચ દસ મિનિટ આજે વધારે લઈશ કથા સાંભળનારા ભક્તોએ બહુ સમજવા જેવી છે ભારતનો દક્ષિણ ભારતનો રાજા વલ્લરાજ થયો ખૂબ સારો ધાર્મિક રાજા ધર્માત્મા રાજા સાધુને સંતોનો સમાગમ કરનારો આ રાજા નિયમિત શ્રીમદ ભાગવતનું શ્રવણ કરનારો રાજા યાત્રાળુ બની ઉઘાડા પગે તીર્થયાત્રા કરવા નીકળ્યો પોતાનો પુત્ર યુવરાજ એને ગાદી ઉપર બેસાડી કહ્યું કે હું આવું ત્યાં સુધી તું રાજ્ય ચલાવજે યુવાન પુત્રને ધર્મની ભલામણ કરી તું આ ગાદીનો માલિક નથી પણ તારા જીવનમાં જો ધર્મ હશે તો જ તું પ્રજાનું અનુશાસન કરી શકીશ યુવરાજ નાનો છે યુવાન અવસ્થા છે એકવાર અટારીમાં ફરે છે જરૂખામાંથી બહાર નજર ગઈ બે બ્રાહ્મણની દીકરીઓ પાણી ભરીને નીકળી છે પાણીને ભરીને જતી એ બ્રાહ્મણની કન્યાઓ ઉપર યુવરાજનું મન એટલું બધું ખેંચાણું એટલું બધું ખેંચાણું યુવરાજ થોડી તો ખબર ન પડી ને હું શું છું ક્યાં છું કન્યાઓ તો જાણતી પણ નથી એ તો નીકળી ગઈ પણ ધર્માત્મા પિતાનો દીકરો હતો ને એને ખબર પડી કે મારા પિતાએ મને કહ્યું હતું તું ધર્મની ગાદી ઉપર બેઠો છે તારે ધર્મ પહેલા પાળવાનો છે એક બ્રાહ્મણની દીકરી ઉપર મારું મન આટલું બધું વિકારી બને કુંવરે ચિઠ્ઠી લખી અને પોતે આત્મહત્યા કરી ઝેર પીને કે હવે હું આ રાજ્યમાં જીવવાને લાયક નથી આ ગાદી ઉપર બેસવાને લાયક હવે હું નથી મારા પિતાજીને માલુમ થાય કે તમારો અયોગ્ય અને અનધિકારી દીકરો એને તમે ઘરમાં સાચવીને રાખીને કરશો શું તમે પુત્રની આસક્તિ છોડી દો હું મારી જાતને ધર્મની રીતે દંડ આપું છું આવી ચિઠ્ઠી લખી કુંવરે આત્મહત્યા કરી રાજા એવા જાણ્યું વાત નગરમાં ફેલાણી કે આવી રીતે બે બ્રાહ્મણ કન્યાઓ નીકળી હતી એના અંગ પ્રત્યંગો જોઈ યુવરાજ વિકારી બની એના મનમાં વિચારો થયા વિકારો થયા એટલે યુવરાજે આત્મહત્યા કરી પેલી બ્રાહ્મણની બંને દીકરીઓ છે છે રૂપને કે આવા રાજવીને ત્યાં એક ને એક યુવરાજ આપણા રૂપને લીધે એને મરવું પડ્યું બંને કુંવરીએ આત્મહત્યા કરી દક્ષિણ ભારતનો આ સત્ય પ્રસંગ છે હવે આજે તમે જુઓ અને ગમે તે વસ્તુ પણ એમાં મર્યાદા બહુ રાખવાની જરૂર છે અમારા સંતોમાં પાર્ષદોમાં કેટલી બધી મર્યાદા હોય આ બધું અમે વાપરીએ જ છીએ પણ તમે ક્યારેક તપાસ કરો સંયમની રેખા જેણે જેણે ઓળંગીને દરેક સીતાનું હરણ જ થયું છે એના જીવનમાં રામાયણ જ સર્જાણી છે અને આજે ડગલે ને પગલે માણસ સંયમની રેખાઓ તોડે છે ખાવામાં સંયમ તોડે બોલવામાં સંયમ તોડે જોવામાં સંયમ તોડે શિવાજી મહારાજની વાત સત્ય છે મને બહુ ગમે એટલે હું ઘણી ટૂંકમાં કહી દઉં અહમદ સુબા ઉપર શિવાજીની ટુકડીએ ધાબો બોલાવ્યો ખૂબ સારો વિજય મળી ગયો સુબાને માર્યો સુબાની પુત્રવધુ હતી બેગમ હતી એ સમયમાં આખા ભારતમાં જેના વિશે ચર્ચા થાય આવી રૂપવંતીય નારી એને જીવતી પકડી અને શિવાજી માટે ભેટ લઈ આવ્યા શિવાજીના માણસો ડોલીમાં બેસારી શિવાજી પાસે આવી વધાઈ આપી કે આપણો વિજય થયો અને વધાય આપ્યા પછી કયું તમારા માટે ભેટ લેવા છીએ શિવરાજ શિવાજીને એમ કે કંઈક સારી લેવા છે શું છે ડોલી લેવા સુંદરમાં સુંદર એક સ્ત્રી સુરા સુંદરી આ તો રાજાઓના વ્યસનો હતા પણ શિવાજીનો સંયમ કેવો તમે જુઓ વાત સાંભળી રૂવાડા ઊભા થઈ ગયા કાપો તો લોહી ના નીકળ્યા પોતાના માણસોને શિવાજી જે ઠપકો આપ્યો છે માફી મગાવી આને આ પુત્ર વધુ એટલે આ કન્યાને અત્યારે ને અત્યારે તમે પાછી જ્યાંથી લાવો ત્યાં મૂકી આવો સલામત સહી સલામત અને ત્યાં માફી માંગીને આવો એવા રાજા ઇતિહાસમાં હતા અરે મહારાજ પોતે શ્રીજી મહારાજ પોતે દાદા ખાચરના પિતાજી એ બાપુ ધામમાં જાય એના કારજમાં બધા દરબારો મોટા મોટા માણસો રાજા હતા એટલે કોન્ટેકમાં હોય એટલે જોગીદાસ ખુમાણ એ સમયનો બારવટ્યો આખા ગુજરાતને રંજાડનાર માણસ એભલ બાપુનો મિત્ર એ પણ કારજમાં આવેલો મહારાજ રાજી થયા મહારાજ ક્યાં બારવટીયો છે જગતની દ્રષ્ટિએ અધર્મી છે જગતની દ્રષ્ટિએ હલકો માણસ છે પણ આનું અંતર કેવું છે અમે જાણીએ છીએ મહારાજે વાત કરી જોગીદાસ ખુમાણ એનું નામ જોગીદાસ પડ્યું એની માએ રાખ્યું જોગીદાસ મોટો થયો એકવાર એની નજર જંગલમાંથી પસાર થનારી કોઈ સ્ત્રી ઉપર પડી જોગીદાસ એમ થયું મારું નામ જોગીદાસ અને હું નજર ગમે ત્યાં નાખું પોતાની આંખમાં મરચું નાખ્યું જોગીદાસનું બારવટી જેટલા વિસ્તારમાં ચાલે છે ને એટલા વિસ્તારમાં નારીઓ નિર્ભય થઈને ફરે છે મહારાજ બોલ્યા અને બારવટીઓ કહેવાય કે સજ્જન કહેવાય અને અધર્મ કહેવાય કે ધર્મી કહેવાય એટલે વચનાવૃત્તમાં મહારાજ બોલ્યા લોકો જેને અધર્મી કહે છે ઘણીવાર અધર્મી નથી હોતો લોકો જેને ધર્મી માને છે એ ઘણીવાર સંયમની રેખાઓ બાંધવાની જરૂર છે એમાં અમેરિકાવાળાને તો ખાસ આમ તો હવે ઇન્ડિયા બધી જગ્યાએ જરૂર છે જ્યાં ભગવાનના ભક્તો છે ત્યાં બધી જગ્યાએ નીલકંઠ પ્રભુની આ વનવિચરણની યાત્રા તમે જ્યાં જોશો ને ત્યાં ડગલે ને પગલે એક જ વાત આવશે સંયમની વાતો સંયમની વાતો પેરવામાં સંયમ ગુમાવી દીધા છે કપડાઓમાં સંયમ માણસોના જતા રહ્યા છે સારા સારા સત્સંગી ઘરોમાં ડોક્ટર સાહેબ ભૂપેન્દ્રભાઈ ગયા ઓસ્ટ્રેલિયાથી હમણાં આવ્યા દરેક ગરીબ ભક્તોને પૂછું મને એને વાત કરી બહુ સરસ વાત કરી બે મંદિરમાં ગયા સ્વામિયાણ મંદિરમાં બે મંદિરના અનુભવની એણે વાત કરી આપણા મંદિર આ બીજા કોઈને આપણે ટીકાતી પણ આપણા મંદિરમાં આવનારા ભક્તોની વાત કરું છું સાવધાન રહેજો આસિત ભગતે પણ મને ફરિયાદ કરી છે કે સ્વામી જાહેરાત કરો મંદિરમાં ટૂંકા કપડાં પહેરીને કોઈએ નહીં આવવાનું સ્વામી જાહેરાત કરો મંદિરમાં પુરુષો પણ પૂરેપૂરા વ્યવસ્થિત ડ્રેસમાં આવે કીધું તો આશિત ભગત તમે આ બેઠા જ સામે પૂછો મને ત્રણથી ચાર વાર કીધું છે મને સંતો તમને સારા કે લોયાધામવાળા સારા એટલે તમે સારા ના માની લેતા તમારામાં કાગડા બેઠા જ છે કેટલા બધા પણ મોઢે તો કહેવાય નહીં કોઈને મંદિરમાં મર્યાદા તોડે છે મને એમણે અનુભવ બે મંદિરના વાત કરી એક મંદિરની મર્યાદાઓ કેવી બીજા મંદિરમાં મર્યાદા કેટલી ખુલ્લે આમ તૂટે છે બેની વાત કરી આપણે જાણવું નથી પણ હું કેવાય એ માગું છું ધર્મના સ્થળમાં જ્યારે માણસ ધર્મ લોપતો થાય ને ત્યારે દુનિયામાં તેની શું દશા હોય મંદિરમાં આવીએ છીએ તો પતિ પત્ની થઈને નહીં ભગવાનના ભક્ત થઈને આવીએ છીએ શિક્ષાપત્રી ભાષ્યમાં લખ્યું શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજે પણ લખ્યું છે કે મંદિરમાં આવ્યા પછી સ્ત્રી કે પુરુષે સ્પર્શ પણ ન કરવો આષ્ટ પ્રકારની બ્રહ્મચારીની વાતો આ સંયમની વાતો સંતો કે હરિભક્તો દરેક માટે કામની છે જેણે જેણે સંયમ રાખ્યો એના ઉપર મહારાજ રાજી થવાના એના ઘરને એના પરિવારને એના સુખને શાંતિને ભગવાન સલામત રાખવાના પણ જરૂરી છે અત્યારે એકવીસમી સદીમાં વધારે વધારે ખૂટતી વાત આ જ છે ટીવી ઇન્ટરનેટ ફોન સ્માર્ટફોન અત્યારે જેટલી વસ્તુ આવે છે ને એ બધી જૂના સમયના રાવણ અને દુર્યોધન અને કંસ કરતાં પણ ક્રૂર વસ્તુ છે ઘાતકી વસ્તુ છે માણસના જીવનને પાયમાલ કરી નાખે છે માટે ભક્તો શ્રીજી મહારાજ તો ભગવાન છે એમણે કંઈ માગવાનું હોય નહીં પણ એમની આ લીલા એમના આશ્રિતો માટે એમના સંતો ભક્તો માટે એક પ્રેરણાદાયી લીલા છે કે સંતો ભક્તો નેશ્ચિક બ્રહ્મચર્યને દ્રઢ કરશે સંયમની મર્યાદાઓ દ્રઢ કરશે એવા ભક્ત એ જ ભગવાનને રાજી કરી શકશે કથા હજી ઘણી વિસ્તારથી છે બાર ચોપાઈ સુધીની કથા આપણે અહીંયા રાખીશું આગળની કથા આવતીકાલે બોલો ઘનશ્યામ મહારાજની